મહાકાળી ગ્રુપ તથા મહીસાગર ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું શરદ પૂર્ણિમાના ગરબાનું આયોજન. જી હા, શરદ પૂર્ણિમાની રાત્રે કરવામાં આવ્યું હતું ગરબાનું ભવ્ય એવું આયોજન. ત્યારે સાવલી તાલુકાના રાણિયા ગામ નજીક આવેલા મહીસાગર માતાજીના મંદિરે શરદ પૂર્ણિમાના દિવસે મહીસાગર ગ્રુપ તથા મહાકાળી ગ્રુપ દ્વારા ગયા વર્ષ જે રીતે આયોજન કરવામાં આવ્યું હતું અને રાણિયા ભાદોરા તેમજ આજુબાજુના ગામના માઈ ભક્તો દ્વારા અને ગરબા રસિકો દ્વારા બહુ જ મોટી સંખ્યામાં ગરબાનો આનંદ માણ્યો હતો. તે પ્રમાણે આ વર્ષે પણ બંને ગ્રુપ દ્વારા ગરબાનું સુંદર એવું આયોજન કરવામાં આવ્યું હતું અને ગરબા રમાડવા માટે ફેમસ ગરબા ગાયક દિવ્યા ઠાકોરે પોતાના સુરથી ગરબાઓની રમઝટ કરતા આજુબાજુમાં નિહાળવા આવેલા લોકો પણ ગરબામાં જોડાઈને ઝૂમી ઉઠ્યા હતા, જેમાં ગયા વર્ષ કરતા ખૂબ જ મોટી માત્રામાં માઈ ભક્તોએ ગરબામાં જોડાઈ ગરબે ઝૂમી અને મહાકાળી ગ્રુપ તેમજ મહીસાગર ગ્રુપની મહેનતને સાર્થક કરી હતી. માતાજી 28/10/2023 એટલે કે શરદ પૂર્ણિમાના રાત્રે આજે મહાકાળી ગ્રુપ અને મહીસાગર ગ્રુપ દ્વારા શરદ પૂર્ણિમાના રાત્રે રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મહાકાળી ગ્રુપના આયોજક જેવા રિંકેશ પટેલ, મનીષ પટેલ અને રાજુભાઈ કચ્છીનો સિંહ પાડો છે અને તેમજ મહીસાગર ગ્રુપના દરેક કામદાર મિત્રોનો પણ સિંહ પાડો છે. એ માટે અમે ભવ્ય રાસ ગરબાનું આયોજન કર્યું છે. ગયા વર્ષે અમે પણ આ જ રીતે રાસ ગરબાનું આયોજન શરદ પૂર્ણિમાના દિવસે કર્યું હતું. તેમાં હજારોની સંખ્યામાં રાસ ગરબા રમવા માટે ભક્તો આવ્યા હતા અને એવી જ રીતે આ જ વર્ષે પણ અમે ભવ્ય રાસ ગરબાનું આયોજન કર્યું છે. એમાં સારું એવો ભક્તો આવે અને આવશે એવી અમને આશા છે અને દર વર્ષે પણ અમે આવો નવો પ્રોગ્રામ કરીએ એમાં પણ ભક્તો અમારો સહસહકાર આપે અને માતાજીના ચોકમાં શરદ પૂર્ણિમાના દિવસે આજે ગરબે ખેલાઈ આવે, ઝૂમે, રમે અને ખુશ થાય એવી જ અમે મા મહીસાગરને પ્રાર્થના કરીએ છીએ અને મા મહીસાગર દરેકની ભક્તોની મનોકામના પૂરી કરે એવી જ અમારી મહીસાગર ગ્રુપ અને મહાકાળી ગ્રુપના તમામ આયોજકની પ્રાર્થના છે મા માતાજીને અને દરેક જણ આવે છે એમને અમારે મહાકાળી ગ્રુપ અને મહીસાગર ગ્રુપ એમનો શુભેચ્છા પાઠવે છે. જય માતાજી. મારું નામ છે પરમાજી, મહીસાગર ગ્રુપ પ્રથમ મહાકાળી ગ્રુપ.